મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે વડોદરાના યુવકને પરિણીતા સાથે પરિચય કેળવવો ભારે પડ્યો પરિણીતાના પતિ અને સંબંધીઓએ યુવકનું અપહરણ કરી ઢોરમાર માર્યો વડોદરાના યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી સુરેન્દ્રનગરની પરિણીતા સાથે પરિચય કેળવ્યા બાદ આ અંગેની જાણ પરિણીતાના પતિ તથા સંબંધીઓને થતાં તેઓએ વડોદરા આવી યુવકનું અપહરણ આજરોજ નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારના 12:30 વાગ્યાની આજુબાજુ રાજમહેલ રોડ ઉપર રાધાકૃષ્ણની ટોળ આવેલી છે ત્યાંના રહેવાસી ચેતનભાઈ ગિરીશચંદ્ર સોની જેઓના દીકરી કેશાબેને એક કંટ્રોલમાં ફોન કરેલ કે મારા પિતાનું 3-4 વ્યક્તિઓ આવી અને એક ફોરવ્હીલ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા છે જેના સંદર્ભમાં તપાસ કરતા ચેતનભાઈનું અપહરણ થયેલાનું જણાવ્યું અને તેમના દીકરી કેશાબેનની ફરિયાદ અમે દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરતા એવું ધ્યાન ઉપર આવેલ કે આ ચેતનભાઈ છે એને સોશિયલ મીડિયા દ્વારા એક પરિણીત મહિલાના સંપર્કમાં હતા સુરેન્દ્રનગરના અને એ પરિણીત મહિલાના સંપર્કોની પરિણીત મહિલાના પતિને અને એના સગાવાલાને ખબર પડી જતા તેઓ આને આવી અને અપહરણ કરીને લઈ ગયા છે એવું તપાસમાં અમને જોવા મળતા અમારી ટીમ રવાના કરી અને બીજી પોલીસની ટીમો પણ આગળની તપાસ હાથ ધરી જેના સંદર્ભમાં અપહરણ કરતાઓએ અમદાવાદ રોડ ઉપર અમદાવાદ રાજકોટ રોડ ઉપર આવીને તેઓને છોડી દીધેલા ભોગ બનનારને અને ત્યાર પછી ભોગ બનનાર દુમાર ચોકડી આવે જે અમને હકીકત મળતા અમારા ડિસ્ટાફ જે છે નવાપુરાના તેઓએ ભોગ બનનારને શોધી પોલીસ સ્ટેશન લાવે છે અને ભોગ બનનારને પૂછતા તેઓ જણાવે છે કે મારે જે 6-7 મહિનાથી જે સંબંધ હતા સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં એ પરિણીત મહિલા સાથે તેઓનો પતિ અને એના સગાવાલા અપહરણમાં સામેલ છે અને અમને એને જે ભોગ બનનાર છે એને માર પણ મારેલ છે ટીકાપાટુનો માર મારેલ છે લાકડીથી પણ મારેલ છે અને આ વસ્તુમાં કોઈને કહીશ અથવા તો હું આવું કરીશ તો મેં એને મારી નાખી ધમકી પણ આપેલી કેટલાનો પણ ગુના દાખલ થશે સાહેબ હાલ અમારે જે ભોગ બનનારના કેવા મુજબ 4 વ્યક્તિઓ છે અને એમાં એક ગાડીનો પણ ઉપયોગ છે બરોડાના છે કે બહારના છે સુરેન્દ્રનગરનો જે પરિણીત મહિલા છે એનો પતિ એનો રોલ આવે છે બીજા એના સગાવાળા છે લાગી રહ્યું કે બરોડાના કોઈ આની અંદર સામેલ હોઈ શક્યો ના બરોડાનું કોઈ એમાં સામેલ નથી હાલની તપાસ સુધી એવું કંઈ ધ્યાન નથી સર અગાઉના ગુનાઓના અમે એ તપાસ કરી રહ્યા છીએ જેના અગાઉના કોઈ ગુના હશે તો એ પણ અમે જોઈ રહ્યા છીએ કેટલા સમય સુધી આરોપીની